માતાની પાસે એવા કયા દુ બેસાડીને કે છે કે મારે તો ધર્મ સંકટ છે નથી પિતા સમજતા નથી પુત્ર સમજતો માટે મનમાં મનમાં કદાચ ભગવાનનું ભજન કર હું પરણીને આવી ત્યારથી ભજન કરું છું પણ મનમાં મને તારા પિતાના સ્વભાવની ખબર છે ત્યારે પ્રહલાદજી કે છે કે મા કઈ ચોરી થોડી જ ચોરી હોય તો છાના માના કરવા એની હોય આ ભજન તો શાહુકારીથી જ કરવાનું હોય માટે મચ્છરિયા જેવા મારા બાપની બીક્યા કરીને હું નારાયણનું નામ ક્યારેય પણ છોડવાનો નથી નદીને કિનારે મોટી હવેલી બનાવી હોય સાત માળની ને એમાં એક મચ્છરીયું ગણગણ કરે છું હવેલી મૂકી દેવી મચ્છરીઓ તો આ જ છે ને કાલ નથી કયા ધૂ કાંઈ બોલી શક્યા નથી પ્રહલાદજીને જમાડ્યા દૈત્ય ધૂઆંફૂઆં થતો જમવા માટે આવ્યો કયા ધૂને ખ્યાલ હતો કાચ કાંઈ બોલાય એવો છે નહીં એટલે જેવું તેવું જમી અને દૈત્ય તૈયાર થયો અને એકલો એકલો બોલતો જાય છે કે આપ મુવા વિના સ્વર્ગે નહીં જવાય આ કોઈને પણ પૂછવું નથી કોઈને સાથે લેવા નથી ને એકલો જ પાઠશાળાની અંદર જઈ અને પ્રહલાદને મારે હાથથી જ મારી નાખું આવો મનથી દ્રઢ નિશ્ચય કર્યો સ્વામી એવું કે છે કે પ્રહલાદજી તો સતયુગમાં થયા અને સ્વામી કે હું તો આ કળિયુગની અંદર કથા લખવા માટે બેઠો છું એટલે સ્વામી ઋષિ ભગવાનના પ્રાગટ્ય પહેલા આપણને સમજાવે છે કે આટલા માથે વિઘ્ન આવ્યા શિશુએ સાત વર્ષના એણે બાંધ્યું વડાશું વેર સાત જ વર્ષના હતા આપણે એમાં જ કોઈ સાત વર્ષના ખરા મીંડા ગણાઈને પાછળ લાગવા આવ્યા છે પણ છતાંય એણે પરમાત્માનો પક્ષ રાખ્યો પોતાના પિતાની સાથે વેર બાંધ્યો તો કળિયુગની અંદર પણ જે જે ભક્તો છે એણે વિપત્તિ આવે મુશ્કેલી આવે તો એને સહન તો કરવી જ પડે દીકરીને ક્યારેય એમ ન કહેવાય કે અહીંયા ભલે સત્સંગ હોય ત્યાં તને જેમ ફાવે એમ કરજે ક્યારેય નહીં તો તમે એના દુશ્મન છો એને તમારે એવા સંસ્કાર આપવા પડે કે મુશ્કેલી પડશે પાંચ વરસ પણ શીર સાથે સત્સંગ રાખજે બીજા જે કરતા હોય તે પણ તું એક પણ નિયમને છોડીશ નહીં તો ભગવાન તારી ભેરે રહેશે અને વિઘન તો આવવાના જ છે કસોટી તો આવવાની જ અને ભગવાન ભજવામાં વિઘન ન આવે તો બીજા ક્યાં આવે સારું કામ કરે એમાં સો વિઘ્ન આવે એટલે તો દરેક કામમાં ગણપતિ દાદાને યાદ કરવા પડે છે આપણે ગણપતિ હેત છે એટલે યાદ નથી કરતા પણ અમારું કામ નિર્વિઘ્ને પૂરું થાય એટલે આપણે એને યાદ કરતા હોઈએ છીએ માટે ઘણી ઘણી વસ્તુઓ એવી છે કે આપણે આપણા સુખ માટે ભેગી કરી હોય છતાં એ આપણને દુઃખરૂપ બનતી હોય છે તમે કમાતા હો બીજું ત્રીજું એ તમે સુખ માટે જ કરતા હો પણ એનો જો ગેર ઉપયોગ થયો તો ડગલાબંધ દુઃખ તમારી જ કમાયેલી સંપત્તિમાંથી ઊભું થાય છે તમે જુઓ કે તમે કંઈક એવું દ્રશ્ય જોયું હોય કંઈ ટીવીમાં કે કંઈ રસ્તા ઉપર બીભત્સ દ્રશ્ય તમારાથી જોવાઈ ગયું હોય તો એ તમને સતત યાદ ન આવે પણ ભજન કરવા બેસો ત્યારે ચોક્કસ યાદ આવે માનસી પૂજા કરવા બેસો એટલે તમને વધારાનું બધું જ સામે આવીને ઊભું રહે કારણ કે આસક્ત થઈને જોયું હોય સાંભળ્યું હોય એટલે ધ્યાન માનસીમાં નડે તમે જોજો અમુક અમુક વાર તમે એવું આમ ભીડનું કામ કર્યું હોય ને શરીરને તકલીફ પડે એવું તો તમે કામ કરતા હો ત્યારે તમને કાંઈ ન થાય પણ રાતે શરીર દુખે ક્યારેક ક્યારેક એક શરીરમાં ભાંગ તૂટ થઈ હોય ફ્રેક્ચર બીજું ત્રીજું તો આપણે ટ્રીટમેન્ટ કરાવીએ બધું સારું થઈ જાય પછી ખબર ન પડે પણ શિયાળામાં ઠંડી જ્યારે બહુ પડે ત્યારે આપણને એ વસ્તુઓ કોળે હાડકે આપણને દુઃખે મૂંઢમાર જે વાગ્યો હોય એની પીડા જરૂર થાય એમ મનને છૂટું મૂકીને મોકળે મને પંચવિષય ભોગવ્યા હોય તે બધું ભજન કરવા બેસો ત્યારે નડે છે જે જે જીવતમાં પંચ વિષય થકી પરાભવ પામ્યો હોય તો એ બધું આડું આવે પણ મહારાજ કે ભગવાનનું ભજન કરે ને મૂર્તિ હૃદયને વિશે ન દેખાય તોય પણ ધ્યાનને કાયર થઈને મૂકી દેવું નહીં પ્રયાસ જે ચાલુ રાખે તો એને આ જ નહીં તો કાલ વહેલું નહીં તો મોડું પણ એને એનું ફળ ચોક્કસ મળે છે માટે આવી આત્મનિષ્ઠા રાખી અને ભગવાનનું ભજન કરવું ભજન ભજન સૌ કરે ભજન તે વળી શું હશે તો ભજન એને જાણજો કે મૂર્તિ હૃદયથી નવું ખસે ભજન કોને કહેવાય ભગવાન સતત યાદ આવે એનું જ નામ ભજન છે આ દુનિયામાં માત્ર ત્રણે જ તત્વ છે જીવ માયા અને ભગવાન તો આ જે ત્રણેય તત્વો છે તો એમાં તમે જુઓ જીવ વચ્ચે છે એક બાજુ માયા છે અને એક બાજુ ભગવાન છે હવે જીવને જવું છે ભગવાન પાસે પણ માયા એને આ બાજુથી ખેંચ ખેંચ જ કરે છે પરમાત્મા સુધી એને પહોંચવા દેતી જ નથી તો એ માયા જો વચ્ચેથી જાય તો જ પરમાત્માની પ્રાપ્તિ આપણને જરૂર થાય એટલે માયાની સામે મોરચો માંડવો જ પડશે રોજ સાંજે તમે શું બોલો છો માયાને કેદી કે દિવસે માયા મૂકશું પ્રભુ પછી કામ નક્કી કરવું માયાને મેલીને મરવું પણ માયાને મૂકવી એ કામ બહુ કઠણ છે પેલા પોપટને જેવું છે પારધી જંગલની અંદર જાળ બિછાવીને બેઠો કાયમ પક્ષીઓને અંદર પૂરે હવે એ વખતે આ પડાવેલા પોપટ એટલે એને શીખવાડી દીધેલું કે પારધી આવે છે ઝાળ બિછાવે છે પોપટ પકડવા માગે છે પણ પોપટને પકડાવવું નથી આવું ગોખે આખી પોપટની ટોળી આવું બોલે પારધી ચક્કર ખાઈ ગયો કે આ તો કેમ પકડાશે પણ છતાંય પારધીએ સાહસ કર્યું અને જાળ બિછાવી એટલે પોપટ બધા એક દારા બોલ્યા કરે પારધી આવે છે જાળ બિછાવે છે પોપટ પકડવા માગે છે પણ પોપટને પકડાવવો નથી દાણા નાખા એ જે જે કંઈ ખાતા છે એ બધું નાખવું એટલે આવી ગયા ઝાડમાં પાછા ખાતા ખાતા બોલે પારધી આવે છે જાળ બિછાવે છે પોપટ પકડવા માગે છે પણ પોપટના પકડાવો નથી પેલો જાળ ભેગી કરીને ઘર ભેગો આ અંદર રહ્યા ગુંગળાતા ગુંગળાતા બોલે છે ખ્યાલ આવે આપણું ભજન આવું છે મગજમાં બેસે છે કે નથી બેસતું પોપટિયું જ્ઞાન જેને આપણા શાસ્ત્રો કે છે માટે સાચા હૃદયથી ભગવાનને યાદ કરી અને ભજન કરવું ભજન કરીએ એટલે આવું તો બધું નડવાનું વિજ્ઞાનદાસ સ્વામી ધ્યાનમાં બેઠા હતા હવે બાજુમાંથી કોઈ એના શિષ્ય નાના સાધુ નીકળ્યા એટલે એને પૂછ્યું કે સ્વામી કોનું ધ્યાન કરો છો હવે સ્વામી થોડાક ગરમ થઈને કે તારી માનું નું પેલા શિષ્ય કે છે કે ગુરુ એવું કેમ બોલો છો તો કે માયાનું ધ્યાન કરતો તો ભગવાનનું ધ્યાન કરતો એમાં વચ્ચે માયા આવી ગઈ મારે શું કેવું તને માયા છે બધા એની માં છે ભગવાન સુધી આપણને પહોંચવા દેતી જ નથી એટલે પ્રેમાનંદ સ્વામી કે છે કે હું તો જઈશ ગીર જોવા પણ માં મને વારીશમાં માં દર વખતે તું આડી આવીશ અને મને પરમાત્મા સુધી પહોંચવા દેતી નથી માટે આ વખતે એ મારી માયા રૂપી માં તું મને આડી આવીશ નહીં મને ભગવાન સુધી તું પહોંચવા દેજે અને આ શું કહેવાય તમે કહો જોઈએ ભગવાન સાંભળે તો કોનું ધ્યાન કર્યું કહેવાય માયાનું તો કોના ભગત કહેવાય આપણે માયાના જેનું ભજન કરીએ એના ભગત તો આપણે માયાના ભક્તો કહેવાયે તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે માયાના ભગત આપણે નથી થવાનું અને ભગવાન એવા અત્યારે કોઈને કસણીમાં લેતાય લેતા નથી માટે હિંમત રાખી પ્રહલાદજીને કાયમને માટે યાદ રાખવા કે એના પિતાએ હેરાન કરે એટલે આપણને કોઈ કરે છે તમને તો ધક્કા મારી મારીને કાઢે છે જાઓ કથામાં તોય આપણે આવતા નથી તોય કાયરતા બતાવીએ છીએ માટે પૂર્વે આપણા જે જે ભક્તો થયા છે ને એણે જેટલા જેટલા કષ્ટો સહન કર્યા છે એટલા તો અત્યારે આપણે સહન કરવા પડતા નથી અને પહેલાં સ્વામી કે જેવું કલ્યાણ મોંઘું હતું એવું અત્યારે આપણે શું માનીએ છીએ પહેલાં બહુ સારું હતું દાદા ખચરને બહુ સારું પૂછ્યા આવો જાય ને ખબર પડે કેટલીક કસોટીમાંથી એને પસાર કર્યા છે અને નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો તમને સંભળાવો જોને મોરે જેવું મોંઘું હતું એવું મોંઘું નથી જો આ જ જોને મોરે જેવું મોંઘું હતું મોંઘવારી બહુ વધી ગઈ પણ કલ્યાણની બાબતમાં સોંઘવારી છે તમને ખ્યાલ હશે કે જે વસ્તુના જા જા ગ્રાહક હોય ને એ વસ્તુ મોંઘી થાય અને પછી એની ફેશન જતી રહે એટલે એ વસ્તુ તો ભજનની ફેશન વહી ગઈ તો પ્રહલાદના સમયમાં આવતી કેટલું મોંઘું હતું કહો તો અત્યારે એવું મોંઘું નથી અત્યારે આપણને કોઈ ન આપે કે પર્વત ઉપરથી પછાડે કે અગ્નિમાં બાળી દે એવું કંઈ ખરું એટલું બધું અત્યારે કલ્યાણ સોંઘું છે સ્વામી કે પ્રહલાદને યાદ કરો કેવી વિપત્તિ વેઠી અને એણે ભગવાનને રાખ્યા તો એના માટે પરમેશ્વરને અવતાર લઈને આવવું પડ્યું અત્યારે તમારા ભાગમાં શેરડીનો વચલો ભાગ છે શેરડીનો સાંઠો તો જોયો છે કે નહીં એનો પૂછડિયાનો ભાગ હોય ને એ મોળો હોય થળિયાનો ભાગ હોય એ ગળ્યો હોય પણ મૂળિયા હોય માટી લાગેલી હોય આટલી નાની નાની કાતળી હોય એટલે ફોલી રહીએ ત્યાં સુધીમાં પછી આટલું કન ભાગમાં આવે એટલે એમાં પણ બહુ મજા ન આવે પણ વચલો ભાગ છે ગળપણ માપનો કાતળીઓ લાંબી લાંબી જલ્દી જલ્દી ગાંઠો પણ ન આવે સંતો એવું કે છે કે સંસાર શેરડીનો સાંઠો અને એની કાતળીએ કાતળીએ દુઃખ ગાંઠો સંસાર છે શેરડીના સાંઠા જેવો છે થોડોક અમુક એવો સમય આવે ને ત્યારે તમને ગળ્યું લાગે પણ માંડ આમ ગળ્યા ને મોઢામાં મમળાવો ને ત્યાં ગાંઠ ખારી લાગે કાંઈક નું કાંઈક આવીને ઊભું જ રે બાર સાંધો ત્યાં તેર તૂટે અને પછી મુશ્કેલીમાં મુકાઈ જાય વળી પાછી એક કાતળી મીઠી આવે અને પાછી ગળ્યું આવે એટલે તમારે સમજી જ લેવાનું કે ગાંઠ આવે આવે ને આવે તો સંસારમાં દુઃખની અનેક પ્રકારની ગાંઠો છે એકને ઉલ્લંઘન કરો ત્યારે બીજી આવીને ઉભીજ હોય આને જ સંસાર કહેવાય એટલે પહેલાં જ એવું અત્યારે બધું મોંઘું છે પણ કલ્યાણ સોંઘામાં સોંઘું છે ડાયો માણસ કોને કહેવાય જ્યારે સસ્તું હોય ત્યારે ભેગું કરી લે ને પછી શાંતિથી વાપરે માટે સોંઘામાં સોંઘો દામ બિકાય તુલસી અચરસ દેખીએ ગ્રાહક કોઈ નો થાય ઉપાધિ પાછી હા કોઈને નામ લેવું અત્યારે તમે જુઓ તો ફેરવો એની માળા હોય એની લારીએ ભીડ હોય કે કપડાં કે માર્કેટો તમારી જે કાંઈ હોય ત્યાં ભીડ હોય ચોટા બજાર બીજે ત્રીજે ક્યાં ભીડ હોય માળાની લારીએ ક્યાંય નહીં બધી જ ભીડ હોય તો એ બધી વસ્તુ માળા મળે મોંઘી મળે ને માળા બિલકુલ સસ્તી સો રૂપિયાની બહાર જ ન હોય પણ છતાંય કોઈ લેતું નથી બધાય ભારે ભારે વસ્તુઓ લે છે આ જીવને મોંઘું જ ખૂબ ગમે છે એટલે પૂર્વના ભક્તને કશાય એવા આ વખતે ભગવાન આપણને કસતા નથી દૈત્ય મનમાં એમ થયું કે હવે મારે જ પોતે આને મારવો પડશે દૈત્ય માથે મુગટ મુગટ મૂકી વસ્ત્ર અલંકારો પહેરી અને પોતાની જે તલવાર હતી એ તલવારને મ્યાનમાંથી બહાર કાઢીને તૈયાર કરીને જ ગયો પાઠશાળામાં બાળકોની સાથે પ્રહલાદજી ભગવાનનું નામ સ્મરણ કરે બાળકો બધા ઊભા થઈને નારાયણ નારાયણ કરતા નાચે છે અને એ વખતે દૈત્ય જય અને પ્રહલાદજી નું કાંડો જ ચાલ્યું પ્રહલાદ પગે લાગ્યા પિતાજી તમે ભજન કરવા આવી ગયા અને આનો મગજ ગયો હિરણે કઈ શીખવું કે તું જેનું ભજન કરે છે છે કે મને એક વખત બતાવ્યું એટલે ઠેકાણે પડું કામ બધુંય પૂરું થાય અને એ વખતે હસતા હસતા પ્રહલાદજી કે છે પિતાજી એ ક્યાં નથી એ તમે મને બતાવો જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલા વિષ્ણુ સર્વ વિષ્ણુમયમ જગત જ્યાં જ્યાં નજર જાય ને મને મારો ભગવાન દેખાય છે તમને કેમ નથી નથી દેખાતો દેખાતો છે મને મને તું બતાવ એટલે હું વારો પાડું પ્રહલાદજી કે પણ બધી જગ્યાએ છે હું કેવી રીતે બતાવું અને દૈત્યની નજર ગઈ પાઠશાળામાં મોટો લોખંડનો થાંભલો હતો અને એની સામે આંગળી ચિંધીને કહે છે કે આ થાંભલામાં છે તારો ભગવાન પ્રહલાદજી કે છે કે આ પિતાજી મને એમાં પણ મારો પરમાત્મા દેખાય છે તરત પોતાના અસુર સેનાપતિઓને બોલાવીને કહ્યું કે થાંભલા તપાવીને દગાવીને લાલ ગુમ કરો લો અગ્નિ લગાડી અને એ થાંભલો કાળો હતો લોખંડનો એને એટલો બધો તપાવ્યો કે જાણે કોલસા જોઈ લો એકદમ લાલ ગુમ થયો અને પછી રીસ કરીને ક્રોધ કરીને પ્રહલાદને કહે છે કે તારો ભગવાન છે આમાં તો ભર આ થાંભલા ને બાદ નહીં હમણાં જ તને આ તલવારને પાંચ સાત વર્ષના અને લાલચોળ થાંભલો જોવે એટલે પ્રહલાદજી સહેજ વાર તો ધ્રુજ્યા પણ પ્રહલાદજી આમ જ્યાં નજર કરીને ત્યાં થાંભલા ઉપર કીડીઓની લાઇન ચાલી જાય છે પ્રહલાદજીને એમ થયું કે આટલી નાની કીડીને જો મારો ભગવાન બચાવી લેતો હોય તો મને એ ચોક્કસ બચાવી લે એમ કહીને પ્રહલાદે દોટ મૂકીને જ્યાં થાંભલા પાથ ભરવા જાય ત્યાં તો આખી ધરતી ધ્રુજી ભયંકર કડાકો થયો અને એ થાંભલો ફાટ્યો અને અંદરથી ભગવાન નૃસિ નારાયણ પ્રાગટ્ય થયું છે બોલો નૃસિ હે પણ અદભુત રૂપ ન ભૂતો ન ભવિષ્યથી કોઈ દી ધાર્યું નથી અને ધારશે એવું ભગવાને રૂપ ધારણ કર્યું અને એવી તાળો નાખે છે લાલ ઘૂમ અંગારા જેવી જેની આંખો છે આગળ શરીર ઉપર મોટી મોટી રમાવલીઓ અર્ધુ શરીર સિંહનું અને અર્ધુ મનુષ્યનું કમરથી ઉપરનો ભાગ એ સિંહનો અડધા નર અને અર્ધા પશુ એવું અદભુત રૂપ ધારણ કરીને ભગવાન પ્રગટ થયા પણ પ્રહલાદને એમ લાગ્યું કે મારો પિતા પડ્યો રહેશે ને આખી ત્રિલોકીનું હમણાં નાશ કરી નાખશે આવો ભયંકર ક્રોધ આંખમાંથી વરસે છે અને આમ હાથ લાંબો કરી અને હિરણેકર શિપુની સિદ્ધિ પોચી જાલીને જ્યાં ઋષિ ભગવાનને જોયા ત્યાં તો હિરણેકર શિપુના મોતી અમરી ગયા માથેથી મગટ હાથમાંથી તલવાર બધું માંડ્યું પડવા અને ભગવાને એને પકડી અને પોતાના ખોળામાં બેસાડ્યો ફાયદો એટલો કે ભગવાનના પરમ ભક્ત પ્રહલાદને પોતે ખોળે બેસાડેલા એટલે છેલ્લે ભગવાને પણ એને પોતાના ખોળે બેસાડ્યો આ તો ભગવાનની સામે આંખો ફાડી ફાડીને જોયા જ કરે છે કે આ શું આમ હાથ દેખાય છે પગ દેખાય પીળું પિત્બર પહેર્યું છે ને મોઢું જોતા તો ડાલા મથ્થો સિંહ હોય એવા લાગે છે પ્રહલાદ સામાને સામું જોઈને બે હાથ જોડી અને દૂર ઊભા છે કે હવે તમે લડી લો અમે બાપ દીકરો બહુ લડ્યા અને એ વખતે હિરણેકર શિપુને ભગવાને કહ્યું છે કે તે બ્રહ્માજીની પાસે વરદાન માગ્યા છે ને માટે વરદાનની ચિઠ્ઠી મને બતાવી એટલે પાસે જ રાખતો હશે એટલે કાઢી અને ચિઠ્ઠી બતાવી ભગવાન કે તું વાંચી લે તને મારા ઉપર ક્યાં ભરોસો છે અને એ ચીઠી કાઢીને વંચાવી અંદર ન મરું બહાર ન મરું ભગવાન કે ક્યાં બેઠાય તો કે પાઠશાળાના ઉમરામાં ધરતી ઉપર નહીં આકાશમાં નહીં ક્યાં બેઠો છો તો કે તમારા ખોળામાં ધરતી ઉપર નથી ને આકાશમાંય નથી અસ્ત્રથી નહીં શસ્ત્રથી નહીં ભગવાને પોતાના લાંબા નોર બતાવ્યા કાં અસ્ત્ર કહેવાય કે શસ્ત્ર તો કે એકેય નહીં લીલે નહીં સૂકે નહીં ભગવાને વાળી બતાવ્યું કે લીલોય ન કહેવાય ને સૂકો પણ ન કહેવાય પેલો કહે છે બાર મહિનામાં નહીં ભગવાન કે અધિક મહિનો ચાલે છે દિવસે નહીં રાત્રે નહીં ભગવાન ક્યાં સંધ્યા સમય છે દિવસ પણ નથી અને રાત્રિ પણ નથી માણસથી નહીં પશુથી નહીં ભગવાન કે જોઈ લે બરોબર માણસ છું કે પશુ ત્યારે આ કહે છે કે માણસ પણ નથી અને પશુ પણ નથી ભગવાન કહે છે કે મૂર્ખા તારે ત્યાં મારો પરમ ભક્ત પ્રહલાદ જન્મોની એને તે હેરાન કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી મારા ભક્તનો પિતા જાણીને મેં ઘણી રાહ જોઈ કે જો કાંઈક સુધારો થાય તો જેને ખોળે મારો ભક્ત ખેલો છે એને મારે મારવો નહીં મારો ભક્ત છે એ પિતૃભક્ત છે તારું હિત કરવા માટે એણે ઘણી બધી મહેનત કરી અને તને ખૂબ સમજાવ્યો પણ મૂરખ તું સમજ્યો નથી અને આજ મારો ક્રોધ ચરમસીમાએ પહોંચ્યો છે માટે આજ તને નહીં છોડું એમ કહીને ભગવાને એના પેટમાં પોતાના લાંબા જે નોર હતા એ અંદર નાખીને પેટને ચીરી નાખ્યું અંદરથી આંતરડાઓ બહાર નીકળ્યા ક્રોધમાં ક્રોધમાં ભગવાને ડોકમાં આંતરડેની માળા ફેરી લીધી દૈત્યના શબ્દને ભગવાન ચૂથ્યા કરે દેવતાઓ બધાએ ધ્રુજવા માંડ્યા કે હવે દૈત્યનું તો મૃત્યુ થયું પણ હવે આ ભગવાનને શાંત કોણ પાડે લેખ કાગળ લેખા તાત પ્રહલાદને કળને જીતવા કલમ ટાંકી વર્ષના વર્ષ વિચાર કરીને લખ્યું માગતા નવ રહ્યું બાકી દેવ સહુ બાળતા સહી દેવનો દેવ નો કાગળો એ ફેંસલો નાથ નરસિંહ આપે એનો ફેંસલો નાથ નર આપે બહુ ચિઠ્ઠીને હાચવી લેમિનેશન કરાવીને કદાચ નહીં આટલા બધા વર્ષ તો કઈ ટોકે નહીં કાગળની ચિઠ્ઠી પણ છેવટે ઠાકોરજીએ ભગવાનના ભક્તમાં જો હાથ નાખો અને એનો દ્રોહ કર્યો તો તમામ વરદાનો એની કરેલી તમામ તપશ્ચર્યા એને ભગવાને ધૂળમાં મેળવી દીધી અને દૈત્યનો ભગવાનને વાધ કર્યો એનો એક જન્મ પૂરો થયો ત્રિલોકીની અંદર હાહાકાર મચી ગયો તેત્રીસ કરોડ દેવ નીચે કોઈ આવતા નથી કે આ દૈત્યને પડતો મૂકીને આપણને પકડ્યા હોય તો ઉપાધિ થાય બધા આકાશમાં ભગવાનની સ્તુતિ કરે છે હે પરમેશ્વર કામ પૂરું થઈ ગયું હવે આપ શાંત બનો આપના ક્રોધને સમાવી લો પણ કોણ સાંભળે ચારેય બાજુ નજર કરે જેટલા દૈતના અનુચરો હાથમાં આવે બધાને પકડી પકડીને ભગવાને ઠેકાણે કર્યા છે પ્રહલાદ તો કાંઈ બોલતા નથી નિષ્કુળાનંદ સ્વામી ધીરજ આખ્યાનમાં એવું લખે છે પ્રગટ્યાં હજી કાજજી પ્રગટ્યા પ્ર

Go, oh, go, go! કારણે અને આગે લીધા અનેક અવતાર ઋષિ ભગવાન બીજા કોઈ કામથી નહોતા એવા માત્ર ને માત્ર પ્રહલાદજીનું રક્ષણ કરવા માટે અવતાર ધારણ કરીને આવ્યા હતા તમામ દેવતાઓની પ્રાર્થના સાંભળી અને ભગવાને પ્રહલાદજીની સામે જ્યારે નજર ગઈ ત્યારે ભગવાનનો ક્રોધ એકદમ ઓછો થઈ ગયો હાથ લાંબો કરી પહેલાં દૈત્યના શબને ફેંકી દીધું અને ભગવાને પ્રહલાદને પોતાને ખોળે બેસાડ્યા મસ્તક ઉપર સરસ મજાના ઘૂંઘરાળા જેને કેશ છે સાત વર્ષની જેની ઉંમર છે ભગવાન પ્રહલાદજીને કહે છે કે ભક્તરાજ તારી રક્ષા કરવામાં હું બહુ મોડો પડ્યો ખૂબ કષ્ટોને તે સહન કર્યા અને આટલું બોલતા બોલતા પ્રહલાદજીના કેશ ઉપર ભગવાનની આંખમાંથી આંસુડાઓ પડવા માંડ્યા બિલકુલ શાંત બની ગયા તારા પિતાએ તને નહીં આપવાના કષ્ટો આપ્યા મુશ્કેલીઓ આપી પણ છતાંય તું હિંમત હાર્યો નહીં એટલે મારે આ લોકની અંદર આવવું પડ્યું માટે હે પ્રહલાદ જે જોઈએ ને આજ મારી પાસેથી માગી લે તો ઇન્દ્રાસન માગે તો એ આપી દઉં તારે જે કોઈ પ્રાપ્તિની ઈચ્છા હોય તે માગ પ્રહલાદ હસતાં હસતા કે ઇન્દ્રાસન તો મારા પિતાએ આંચકીને લઈ લીધું છે ઇન્દ્ર પાસેથી તો એની મારે ક્યાંથી જરૂર હોય મારા પિતા ત્રણ લોકના અધિકારી હતા અને છતાંય હું મારી નજરે જોઉં છું કે એક પણ વસ્તુ એની સાથે ગઈ નથી ચપટી વગાડતા ચોળાઈ ગયા માટે આવી નાશવંત વસ્તુઓ તમારી પાસે માગી અને મારે શું કરવું પણ એ પરમેશ્વર એક વાત તમને કહું કે આજે તમે મને ભલે કીધું કે તારે જે જોઈએ તે માગી લે સ્વામીએ આમાં એવું લખ્યું છે કે મારે તો નથી કાંઈ માગવું પણ એવું કહેશોમાં કોઈને હું તો નિઃસ્પૃહી છું એટલે વાંધો નહીં જો તમે એવું બીજા કોક ને કેશો તો એ તો બધા મોટી મોટી ફાઇલો લઈને જ ફરે છે કા દેજે પેલું દેજે એટલી બધી ઈચ્છાઓ લઈને ફર્યા ભગવાન પ્રગટ્યા નથી ને આપણે માગ્યો નથી પણ આવા લાલચૂડાની પાસે પાછા ભગવાન આવતા નથી માટે હે પરમેશ્વર જીવને પંચ વિષયમાં પ્રીતિ છે એમાં જ એને મો છે તમારી થોડીક સેવા કરશે ને તો કેટલું માગી લેશે રાજાની અસવારી રસ્તા ઉપર નીકળી એમાં કોઈ વ્યક્તિ રસ્તો સાફ કરતા હશે એને એવું કહ્યું કે તારે જે જોઈએ તે માગી લે તેણે કીધું કે તમારું રાજ આપો હવે માગવાની કંઈક રીત હોય વાળવાનો રસ્તો એટલી વસ્તુમાં કાંઈ આખું રાજ માગી લેવાય એકાદું ગામ માગે કાંઈક સોન રૂપ માગે કાંઈક ધામ માગે એ તો સમજે એટલે જીવનું કામ આવું ઠાકોરજી કાંઈક કર્યું ને રાજી થયા ને માંગવાનું કે આપણે તો સીધું ઘણું બધું માગી લઈએ એટલે પ્રહલાદજી કે છે કે વિચાર્યા વગર તમે બોળ પણ વાપરશો નહીં અને જીવને કાંઈ માગવાનું કહેશો નહીં અને જીવ એવો છે એ વેપારી છે થોડુંક કરશે ને જાજુ લઈ લેશે પહેલાં જુઓ ને તમે મંદિરમાં પાવ લઈ નાખીને પંદર પૈસા પાછા લઈ લે એટલે આ જીવનું કામ જ એવું છે તો ભગવાન એટલા બધા પ્રસન્ન થઈને કહે છે કે તમારે જેવા નિષ્કામ ભક્ત જે હોય ને એના ઉપર જ મારો રાજીપ ઉતરે છે ભગવાન અતિશય પ્રસન્ન થયા પ્રહલાદની નિષ્ફળતા જોઈને અને ભગવાને કહ્યું કે તારા પિતાનું તો મૃત્યુ થયું પણ હવે રાજગાદી ઉપર તમારો અભિષેક થશે અને ધર્મપૂર્વક તમે રાજ કરજો રાજમાં જે કાંઈ યજ્ઞ યાગાદિક બંધ થઈ ગયું છે બ્રાહ્મણો સાધુ સંતો પીડા પામે છે બધા એને તમે સુખિયા કરજો એવું કહી અને ભગવાન ગયા અને પછી સ્વામી એમ કહે છે કે પેખી ભક્તિ પ્રહલાદની એવી આપણે આદરો લ્યો કયો જેવી ભક્તિ કરો એમ છે છે સમજાય કોઈ પણ પ્રકારનો ડર વગર આળસ પ્રમાદ રાખ્યા વગર નક્કી પાયો નાખીને પાયા વગરની પોલી ભક્તિ નહીં કરશો પણ મજબૂત પાયો નાખીને ભક્તિ કરો પ્રહલાદની જેમ ગમે એટલી મુશ્કેલી આવે તોય પણ ભક્તિમાંથી આપણે ડગીએ નહીં ભક્ત પણ ઓળગું કરો કહેતાં દંભ પાખંડ એને છોડીને ભગવાનને ગમાય એવી ભક્તિ કરો કારણ કે આ દુનિયામાં ભગત કેટલા બધા સ્વામીએ બહુ સરસ લખ્યું છે કે ભક્ત છે બહુ ભાતના ધામ વામના ભક્તના પ્રકાર બતાવ્યા કે કોઈ ભગવાનનું ભજન એટલા માટે કરે કે લોકમાં એવી કહેવત છે કે સ્વામિનારાયણ પૈસાવાળા બહુ હોય તો સ્વામિનારાયણનો ધર્મ જો પાળીએ ને તો રૂપિયાવાળા થવાય એટલે પહેલું લેખો દામ પછી વામ માનતા કરે છે ને સારો છોકરો મળે સારી છોકરી મળે એના માટે દોડા દોડે પ્રદક્ષિણાઓ કરે હાલી રામપુરા જાય બધું કરતા હોય છે આ સંસારના સુખ માટે ભક્તિ કરતા હોય છે શરીરની અંદર કંઈક રોગ આવે તો એને મટાડવા માટે પણ આપણે ભક્તિ કરતા હોઈએ અને એક શબ્દ સરસ લેખો ખાન પાન હમણાં ખાવાનો પ્રોગ્રામ હોત તો સભા મંડપમાં જગ્યા ન રે અને એટલા માટે જ સાધુ સંતો બિચારા પ્રસાદની વ્યવસ્થા જમાડવાની વ્યવસ્થા કરે છે કારણ કે કઈ બધાય ભગવાનના જ ભગત હોય એવું નહીં કોક પ્રસાદીએ ભગત પણ

પ્રહલાદજીના જેવી ભક્તિ કરવી પ્રહલાદજી આ લોકમાં આવ્યા એને તો લાખો વર્ષ થઈ ગયા તો આપણે તો તરત જ માથે છેડો નાખી દઈએ કે ભાઈ એ તો લાખો વરસ પહેલાંની વાત છે તે દાડે સતયુગ હતો અત્યારે કળિયુગ છે એટલે આપણેથી એવું ના થવાય એટલે તમને એક નાની એવી વાત છેલ્લે કળિયુગના પ્રહલાદની કહી દો અત્યાર સુધી સાંભળીએ ક્યાંના પ્રહલાદ હતા સતયુગના તો કળિયુગની અંદર પણ પ્રહલાદ જેવા ભક્ત થયા છે સોરઠની અંદર સુપેડી નામનું ગામ છે આ ગામની અંદર ભગવાન કે સંતો વગેરે ગયેલા નહીં ગામમાં પટેલોની વસ્તી વધારે આમ થોડુંક ધાર્મિક ગામ પણ ગામ લોકોને સ્વામિનારાયણ ભગવાનનો બિલકુલ પરિચય નહીં એટલે બધા ઉડા વાતો કરે કે એણે તો વનમાં ફરીને સાધનાઓ કરી છે ઉપર મૂઠ વગેરે નાખે છે લોકોને ગાંડા બનાવી દે છે એની પ્રસાદી ખાય તો એ પણ ગાંડા થઈ જાય આવી આવી બધી વાતો કરે એટલે સ્વામિનારાયણ ભગવાનથી ભડકેલું આ ગામ કોઈ નામ પણ લે નહીં તો આ ગામની અંદર ઉનાળાનો સમય આવ્યો ખેતીવાડી વગેરેનું કાંઈ કામ નહીં એટલે ત્રીસ પાંત્રીસ યુવાની આવો બધાએ ભેગા થયા અને નક્કી કર્યું કે પગ સારા છે અને સમય પણ છે માટે આપણે કાશીની યાત્રા કરી આવીએ વિશ્વનાથ મહાદેવના દર્શન કરી ગંગાજીમાં સ્નાન કરીએ પછી પગ ચાલ્યા ન ચાલ્યા વિચાર બહુ સારો કર્યો બધા ભેગા થયા અને યાત્રાએ જવાનું નક્કી કર્યું એમાં ગામના ખાનદાન પટેલ જેનું નામ હતું રામજી પટેલ એને બે દીકરા છે મોટાનું નામ રવજી નાનાનું નામ ડાયો એટલે આ બંને દીકરાઓએ રામજી પટેલને કીધું પિતાજી હવે અત્યારે નિવૃત્તિ છે તો અમે બે ભાઈ જઈએ ડાયો સોળ સત્તર વર્ષની ઉંમર અને રવજી એના કરતાં થોડાક મોટા એટલે રવજીને રામજી પટેલે ભલામણ કરી કે જો ભાઈ તું મોટો છો અને ડાયો નાનો છે એટલે તું ડાયાને ધ્યાન રાખીને લઈ જાયજે અને ધ્યાન રાખીને પાછો લાવજે અને ભાતા બાતા બાંધીને બધાએ જોવાની આવો તૈયાર થયા ચાલતા ચાલતા ગંગાજીની યાત્રાએ જાય છે એમાં વચ્ચે ગઢપુર રહ્યું હવે ગામને બગડે બધા વિસામો ખાવા માટે બેઠો એટલે યુવાની વાતો કરે છે કે તમને ખબર છે ગઢડા ખાવાનું ગઢડા સ્વામિનારાયણનું કહેવાય એવું જોવાય નહીં ભૂરકી નાખી દે ત્યારે અમુક અમુક કહે છે કે જો એની ભૂરકીથી આપણને કાંઈ થાય નહીં માટે મારે તો જોવા જાવું છે બધાય વાતો કરે આપણે સ્પેશિયલ તો સ્વામિનારાયણને જોવા ન આવી શકીએ પણ હવે અહીંયા આવ્યા જ છીએ ને મને કાંઈ એવા પગ દુખતા ના દેતા તમે બધા પોરો ખાવ મારે તો જોવા જાવું છે એટલે બીજા ચાર પાંચ સાથે થયા કે આપણે જોતા તો આવ્યા સ્વામિનારાયણ છે કેવા પાછળ ઊભા ઉભા જોઈને આવતા રહેશું પછી કોઈ વાતો કરતું હોય તો કહેવા તો થાય કે મેં એને જોયા છે એટલે પાંચ યુવાનિયાઓ ભેગા થયા તે એની ભેગા રામજી પટેલના બે દીકરા પણ ઊભા થયા ડાયો કહે છે કે ચાલ ને ભાઈ આપણે પણ જોઈ આવીએ એટલે આ બધા ભેગા થઈ અને દાદાના દરબારમાં આવ્યા અને દાદાનો દરબાર એટલા ધરતી ઉપરનું અક્ષરધામ લીલુડી લીંબડીની શીતળ છાયામાં શ્રીજી બેઠા સુખદેવા ત્રણ છોગાની માથે પાઘડી અંદર ફૂલના અને મોતેડાના તોરા હિલોળા લઈ રહ્યા છે રૂપ શીલ અને ગુણના ધામ એવા પરમેશ્વર રાજા ધિરાજપણે બેઠા બેઠા વચનામૃતનો વરસાદ કરાવે છે માથે મોટા મોટા પાઘડા મૂછોના મોટા મોટા થોભા એ પાઘડાના ખોળામાં લઈ લઈને મોટા મોટા ગામેથી ગામધણી દરબારો આગળ હાથમાં માળાઓ લઈ લઈને બેઠા છે કેટલા બધા પરમહંશો જાણે એકસાથે ગુલાબને મોગરાનો બગીચો ખીલ્યો હોય એવી અદભુત દાદાના દરબારની શોભા છે પાછળ બધાએ ઉભા રહ્યા બધાએ જોયું કે સ્વામિનારાયણ તો બાકી કેવા પડે આપણે આવો કોઈ વ્યક્તિ જોયો નથી બધા પોતપોતાની રીતે વિચારે છે પણ ડાયાએ એમ ભગવાનની સામે જોયું ને મહારાજે ડાયાની સામે જોયું ચાર આંખ ભેગી થઈ એટલે ડાયાએ વિચાર્યું કડસઠ અડસઠ તીરજ કોટી ગયા કાશી હવે કાશી જ આવે ની જરૂર નથી આયા મારે અઠે કાશી છે માનોનો માનો ગામની અંદર જે કાંઈ વાતો થાય છે કે સ્વામિનારાયણમાં કાંઈક છે સો સો ટકા છે અને કાંઈક નથી સ્વામિનારાયણ સ્વયં ભગવાન છે એવું મારો અંતરાત્મા કબૂલે છે તો કાશીની જાત્રા એ શા માટે જવું ભગવાનને મેળવવા પાપને બાળવા પવિત્ર થવા તો જેના ચરણમાંથી ગંગા પ્રગટ થયા એ ભગવાન જો સામે બેઠા હોય તો ત્યાં સુધી કોણ જાય માટે આપણે તો અહીંયા જ બધું આવી ગયું આપણે ક્યાંય જવું નથી પહેલાં લોકો તો પાંચ મિનિટ ઊભા રહે મહારાજ બોલે બધા વાતો કરે બાકી બોલે છે બહુ સારું કારણ કે મહારાજ ઘેરે સાદે બોલતા જાણે આકાશમાં વરસાદ ગાજતો હોય એવા ઘેરે સાદે બોલે અને એની વાણી સાંભળીને કેટલા એને મોલ થાય કેટલા એને સમાધિઓ થઈ જાય આવું દિવ્ય એ વાતાવરણ ભલે નળિયાવાળો એ દરબારગઢ પણ છતાંય દિવ્યતા અને ભવ્યતા તો અલૌકિક હતી એટલે ઓલા જુવાની આવો ચાલતા થયા પણ ડાયો તો એમ ને એમ જ ઊભો છે એટલે એક બે જણે કીધું કાલે આપણે મોડું થાય છે કાશીએ જવાનું ડાયો કે તમારે જવું જ જાઓ મારે નથી મારે અહીં કાશી જ છે એટલે તરત જ રહું હાથ જઈ લો કે પિતાએ મને તારે જવાબદારી સોંપી છે માટે ચાલ એટલે ડાયો કે છે ભાઈ હું અહીં સુધી ચાલીને આવ્યો ને તો મને એટલા બધા પગ દુખી ગયા છે તો હું તો કાંઈ હવે પહોંચવાનો નથી અને એકલા તો હું આપણે ગામ સુપેડી પણ ન પહોંચું તો તમે એક કામ કરો ને તમારે બે મહિના જેવું થશે ત્યાંથી આવતા તો ત્યાં સુધી હું અહીંયા ગઢડે રહું અને પછી તમે વળતા નીકળો ને ત્યારે મને લેતા જ આને ડાયો કહેવાય એટલે રોજી કહે છે કે અમે તને મૂકતા તો જઈએ પણ જો સ્વામિનારાયણે ભૂરકી નાખી છે ને તો તું અમારો રહેવાનો નથી ત્યારે ડાયો કે પણ હું એની નજીક જ નહીં જાઉં હું છેલ્લે જ બેસીશ નજીક જાઓ તો ભૂરકી નાખે ને આ બધાએ કહે છે કે તમે બે ભાઈ માથાકૂટ કરો છો આપણે જવાનું મોડું થાય માટે ચાલો વળતા ડાયન લેતા જઈશું હવે આવું નક્કી કરી અને સંઘ ગયો કાસ્ય સભા પૂરી થઈ એટલે ડાયા ભગત આવી અને ભગવાન શ્રી હરિને પગે લાગ્યા મારા જે તરત માથે હાથ મૂક્યો કે ડાયા કેમ છે તું તો ખરેખર ડાયો નીકળ્યો તારા ગામમાંથી પાંત્રીસ નીકળ્યા એમાંથી ચોત્રીસ ગાંડા તું એક ડાયો કે તું અમને ઓળખી ગયો ત્યારે ડાયો બે હાથ જોડીને કહે છે કે હે પરમેશ્વર મારું હૈયું આ પાડે છે તમારા સિવાય બીજો કોઈ ભગવાન નહીં માટે મારે તો અહીંયા ને અહીંયા જ રહેવાની ઈચ્છા છે બે મહિને સંઘ પાછો આવ્યો અહીંયા તો ડાયો પરમાત્માના રંગે રંગાઈ ગયો છે દરબારોની સભામાં આગળ જ બેસે અને જ્ઞાન વાર્તાના સાંભળન પરમાત્માની સામે બેસીને વચનામૃતના પિયુષ પીધા ડાયાને અંતરમાં પરમાત્મા ઉતરી ગયા અને આ બાજુ બે મહિને આવ્યા પહેલાં તો બધા ભૂલી ગયેલા એટલે રવજી કહે છે ગઢડા ઉપરથી હાલવાનું મારા ભાઈને લેતો જવાનો જ બધા કે કાંઈ વાંધો નહીં અમારે તો કાંઈ આવવું નથી તું જઈને તારા ભાઈને લઈએ બધાએ ગામની ભાગોળે બેઠા અને રવજી આવી અને ડાયાને કહે છે કે ચાલ ડાયા અમે યાત્રા કરીને આવી ગયા ત્યારે ડાયો કહે છે કે તમે જાઓ મારે હવે આવવાની ઈચ્છા નથી અરે પિતાજી વઢશે વઢે તો કહી દેજો કે તમારા ડાયા એ મનુષ્ય જન્મ પામીને જેને મેળવવા હોય એને મેળવી લીધા છે માટે હવે મારી ચિંતા ન કરે ને ભાઈ તમે તો છો જ ને પિતાજીને એકનો એક હું હોઉં તો ઉપાધિ થાય માટે હવે હું તો અહીંયા ગઢડામાં રહીશ રહુજીના આંખમાં આંસુ આવી ગયા કે સ્વામીનારાયણે ડાયા ઉપર ભૂરકી નાખી તો જ હવે આને પાછી કેમ વળવી ઘણો બધો આગ્રહ કર્યો પણ ડાયો માન્યો નહીં એટલે પછી ક્રોધમાં આવીને બે ગાલ ઉપર તમાચા ચોંટાડી દીધા ડાયો કે ગમે તે કરો બાકી હું આવવાનો નથી રવજી કંટાળ્યો પેલા યુવાની એવો બોલાવવા આવ્યા કે ગયા તોય આટલો ટાઈમ બગાડ્યો ને આવ્યા તોય આટલો ટાઈમ બગાડ્યો સંઘને જવાનું મોડું થાય ટાઈમે પહોંચવાનું ગામમાં સામૈયા હોય બબ્બે મહિનાની યાત્રા કરીને આવ્યા હોય એટલે રવજીને તો બે ગણી લાગી પણ હવે ડાયાને ત્યાં નથી રાખી અને રવજી સંઘની સાથે ગયા સુપેડીની અંદર તો ઢોલ નગારાને વાજા વાગે પાંત્રી પાંત્રી યુવાનિયાઓ પગપાળા યાત્રા કરી અને કાશ્ય જઈને આવે તો ગામડામાં તો સામૈયાનો ખૂબ મહિમા હોય એટલે બધા સામૈયાની તૈયારીમાં રામજી પટેલને તો એક સાથે બે દીકરા ગયેલા એટલે એ તો બે હાર લઈને આવ્યા છે ડાયાના માતુશ્રી માથે ચૂંદડી હાથમાં કંકાવટી ચોખા બધું લઈ અને દીકરાઓને વધાવવા માટે આવ્યા છે ચારે બાજુ રામજી પટેલે ભાગોળે નજર કરી પણ ડાયો ક્યાંય દેખામાં આવ્યો નહીં એટલે રવજીને પૂછ્યું કે ડાયો ક્યાં ત્યારે રવજી કે છે કે ડાયો તો ગઢડે રોકાઈ ગયો ગઢડે સ્વામિનારાયણ પાસે અને રામજી પટેલ નો મગજ ગયો હવે ગામના મોટા પટેલ આટલા મોટા સામૈયા એટલે કઈ બોલ્યા તો નહીં ઘેર આવ્યા અને પછી રવજીને કીધું કે ડાયાને ક્યાં મૂકીને આવ્યો મેં તને નહોતું કીધું કે એને તું સાચવીને લઈ જાય સાચવીને લાવજે તો કે એને ગઢડા પહોંચ્યો ત્યાં પગ દુખવા માંડે અને એણે એવું કીધું કે મારાથી નહીં ચલાય હું વળતા તમારી ભેગો આવતો રહીશ ને વળતા ગયો તો એણે ના પડી કે મારે હવે સુપેડી આવવાનું થતું નથી મારે અહીંયા સ્વામિનારાયણની સાથે રહેવું છે ત્યારે રામજી પટેલ કહે છે હું કાંઈ જાણું નહીં તને જમવાય પછી આપીશ પહેલાં તું ડાયાને લે સાંજે ને સાંજે ગામના બીજા પાંચ યુવાનિયાને ભેગા કર્યા હાથમાં મોટી મોટી ડાંગો લીધીને આને તો ખાવાય મળેલું નહીં મગજ ગયો ડાયાને તો ટીપી જ નાખવો છો અને ડાંગો લઈ લઈને આવ્યા ઉતાવળા બીજે ત્રીજા દિવસે ગઢપુર પહોંચ્યા લીમતરુ નીચે સભા ભરાઈને બેઠી છે અને ડાયા ભગત તો આગળ જ બેઠા છે કપાળમાં સરસ મજાનો તિલક ચાંદલો હાથમાં સુંદર મજાની માળા ગળામાં બેવડી કંઠી પરમેશ્વરમાં પ્રીતિ અને ભક્તિ લલાટ ઝળહળી રહ્યું છે કેટલી વાર ગેલામાં નાયા છે જન્મ જન્મના કર્મો જેના ખપી ગયા છે અને ભગવાન શ્રી હરિની પાસે આવીને ડાંગ પછાડીને કે છે સ્વામિનારાયણ ડાયાને લાવો મહારાજ કે કયો ડાયો મારો ભાઈ તારો ભાઈ તો હું કેવી રીતે લઈ ગયો હું કેવી રીતે આપું ત્યારે આ કે છે કે નહીં બે મહિના પહેલાં હું અહીંયા મૂકીને ગયો હતો અને એ અહીંયા જ છે માટે મારા ભાઈને લાવો એટલે મહારાજને એમ થયું કે ખોટી માથા કૌટી થાય મહારાજ કે આ બેઠો લઈ જાય ડાયા ભગત બેઠા હતા એટલે સીધા એનું કાંડું ચાલો એટલે ડાયા ભગતે ના પડીને ઉપાડીને લાકડી મારી મહારાજ કહે છે કે ખરેખર તમે ડાયા જ છો ડાયા થઈને જાઓ નહીંતર ઉપાધિ થશે બાજી બધી હું પાછળથી સંભાળી લઈશ એટલે મહારાજની આજ્ઞા થઈ એટલે ડાયા ભગત ભાઈની સાથે ગયા અને રામજી પટેલ પોતાના દીકરાને જોઈ અને બહુ રાજી થયા પણ આ તો બધું માળા અને પૂજાની પેટી અને બધું લઈને આવ્યા છે સામાન લઈને સત્સંગી થઈને એટલે રાત્રિનો સમય થયો યાત્રાની રવજી વાતો કરે છે અને ડાયો તો હાથમાં માળા લઈ આંખો મીચી એ લીંબ તરુ ગઢપુરને યાદ કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે છે રામજી પટેલે ગૌમુખી આંચકી લીધી ડાયા શું લઈ આવ્યો પાછો આપણે છે કંઠી પહેરવાનો રિવાજ આપણી સાત પેઢીમાં કોઈએ કંઠી પહેરી નથી આપણી પેઢીઓમાં કોઈએ હાથમાં માળા લીધી નથી ને ટીલા તાણીશ એ તો તું આજે ગઢડાથી આવ્યો ને એટલે મેં ના નહોતી પાડી હવે ટીલું નહીં તાણવા દઉં ત્યારે ડાયો કહે છે પિતાજી માથા સાથે આ વસ્તુ તો રહેશે જ હું કંઠી કાઢવાનો નથી અને હું ભગવાનને છોડવાનો નથી સવાર પડી પૂજા લઈને બેઠા અને રામજી પટેલે આવીને જે ઠેબું માર્યું ઠાકોરજીને ક્યાંય ઉડાડી દીધા અને ભગવાનને લઈ લીધા મૂર્તિઓને ફાડી નાખી કાગળની પહેલા તો પ્રતિમાઓ આવતી ડાયાના હાથમાંથી માળા લઈને તોડી નાખી કે સ્વામિનારાયણનું તૂત મારા ઘરમાં બિલકુલ નહીં ચાલે ગામમાં ક્યાંય નથી ને તેમ વૃદ્ધ કર્યું તને જાત્રાએ જવા દીધો એ કામ જ મેં ખોટું કર્યું માણસ જાત્રાએ જાય તો સુધરીને હવે એમ તું આવો બગડીને આવ્યો આને કેમ સમજાવો કારણ કે બધાએ ગાંડા હવે આવી બધી ચર્ચા થાય એટલે માળા વગેરે લઈ લીધું પણ ડાયા વખતે નક્કી કર્યું કે હવે ભજન કરવું જ છે તો શા માટે મનમાં જોરથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે એની માતા વગેરેને દયા આવે એટલે રામજી પટેલે પકડીને ડાયાને બેસાડ્યો ગાડામાં અને લઈ ગયા વાડીએ ત્યાં લઈ જઈ અને લાકડીઓથી ઝાડના થડ સાથે બાંધીને એટલા બધો માર માર્યો આખા શરીરે સોળ ઉઠી ગયા કે બોલ મૂકવું છે નામ જેટલી જોરથી સોટી મારે ને એટલું જોરથી ભગવાનનું નામ લે ચારે બાજુની સીમ ગાજે પણ હું કારા નથી કરતા જેટલું મારે એટલું સ્વામિનારાયણ મહારાજ સ્વામિનારાયણ છતાંય આને દયા આવી નહીં ને આણે કઈ નામ મૂક્યું નહીં બે પગે દોરડું બાંધી અને કૂવામાં પાણીમાં બુડાડી દીધા ખેતીના કામમાં લઈ ગયા કલાક ગઈ એટલે આવી અને ડાયાને બહાર કાઢ્યો ત્યાં તો એને એ જ પોઝિશન સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે શરીર આખું લાલ ચોળ થઈ ગયેલું અને આને મનમાં એમ થયું કે હવે રસ્તો શું કરવો લાવી અને એક ઓરડાની અંદર પૂરી દીધા થાંભલાની સાથે બરોબર બાંધી દીધા અને બધા એને કહી દીધું તાળું મારીને ચાવી પોતે લઈ જાય કારણ કે માતા વગેરેને દયા આવે ચાવી લઈને રોજ જતા રહે અને સાંજે આવીને જોવે તો એને એ બંધનમાં ડાયા ભગત તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સતત ભગવાનનું નામ જપે છે અને એ વખતે આને મનમાં એમ થાય કે એક દિવસ બે દિવસ પાંચ દિવસ ભૂખ્યો થશે ત્યારે મૂકશે પણ ઠાકોરજીને બ્રહ્મચારી થાળ જમાડે મહારાજને જમતા જમતા આંખમાંથી આંસુ પડે બ્રહ્મચારી કહે છે મહારાજ આ રડવાનું કાંઈ કારણ તો કે મારો એક બાલુડો ભગત ભૂખ્યો છે અને મને ભોજન ભાવતું નથી ત્યારે બ્રહ્મચારી કે તમારે ક્યાં ગોળીયા ચડીને લેવા જાવ તેડી આવો ને એને અંતરિક્ષ માર્ગેથી અને ભગવાન શ્રી હરિ તરત જ એ ડાયાના ઓરડામાં પ્રગટ થયા દોરડા એમને એમ બાંધેલા રહ્યા અને ભગવાને ડાયાને દિવ્ય શરીર આપી અને પૂછ્યું કે તારે શું કરવું છે તો કે મારે મારા જ ગઢડા આવવું છે મહારાજ કે કાંઈ વાંધો નહીં કઈ આંખો બંધ ડાયાએ જે આંખો બંધ કરી મહારાજ કે ખોલ જ્યાં આંખ ખોલે ત્યાં તો ઉપર લીલડા લીમડાને શીતળ છાયા ગઢપુર માં દરબાર ગઢ માં ડાયો આવીને ઉભો રહ્યો મહારાજ ને માંડા દંડવટ કરવા ગયે મહારાજ પણ તમે મારા ભાઈ ને મારા પિતા ને ઓળખો એ પાછળ આવશે મહારાજ કે આવી તો જુએ હવે આ બાજુ બે ચાર દિવસ થયા એટલે ગામના લોકોએ સમજાવ્યા કે છોરું કછોરું થાય માવતર કમાવતર નો થાય માટે રામજી પટેલ આવી રીતે છોકરાને ભૂખ્યો તરસો મારી ન નખાય માટે દરવાજા ખોલો ચાવી લાવો પટેલ પોતે ગયા દરવાજો ખોલ્યો અંદર જોયું તો દોરડું એમનું એમ જ બાંધેલું ને અંદર ગુલાબ મોગરાની સુગંધ ઠાકોરજી હારને તોરાને બધું પહેરીને આવેલા અને લોકોએ નક્કી કર્યું નક્કી સામિનારાયણ ડાયાને લઈ ગયા છે અને એ ડાયા ભગતને લેવા માટે ગામના મોટા મોટા માણસોના લઈને ડાંગો લઈને આવ્યા ને ગઢડા આવીને કચ્છ સ્વામિનારાયણ ડાયો લાવો મહારાજ કે તમે તમને ભાળી ગયા છો એક વાર લઈ ગયા બાદ બીજી વાર આવ્યા પેલી વખતે બધાની હાજરીમાં એનું કાંડું અમે તમને સોંપ્યું હતું ડાયાનો ખજાનો થોડો છે તે વારે વારે તમને આપીએ તમારો દીકરો તમારા ઘરે અમે ક્યાંય જોયો નથી આ સભાની અંદર જોઈ લો પણ ડાયા ભક્ત સભામાં બેઠેલા એને મહારાજે અદ્રશ્ય કરી દીધા ચારે બાજુ નજર નાખી પણ ક્યાંય ડાયા ભગત દેખાયા નહીં એટલે બધાય ઉશિયાળા થઈ અને ત્યાંથી નીકળી ગયા અને મહારાજ કે ભગત આ કપડામાં ઓળખી જાય છે માટે લાવો તમને સાધુ કરી દો એટલે કાંઈ ઉપાધિ નહીં મહારાજે એને ભાગવતી દીક્ષા આપી અને સાધુ કર્યા એટલા કષ્ટ પડ્યા પણ એણે ભગવાનને છોડ્યા નથી માટે આને સહજાનંદી પ્રહલાદ કહેવાય તો આવી સુરવીરતા ભગવાનનું ભજન કરવામાં આપણે રાખવી અને આપણા બાળકોમાં એવા સંસ્કાર એડવાય એને કાયર ન બનાવવા ઘણાને તો ક્યાંક બહાર ભણવા મોકલવાના હોય બીજું ત્રીજું તો ભાઈ ભણે એને વાંધો નહીં તું ત્યારે તારે બધું ખાવે ને છૂટ તમારો ડાયો સુધારવાનો જ કોઈ દિવસ પછી ત્યાંથી બગડીને આવ્યા પછી કોઈ પ્રકારની છૂટ ન અપાય તમે જેટલા નિયમમાં રાખશો એટલું આગળ ઉપર જતા તમને સુખ મળશે અત્યારે એ જેટલો કંટ્રોલ રાખશે એટલા એ આગળ વ્યસનથી દૂર રહેશે માટે બને ત્યાં સુધી બાળકોની અંદર પ્રહલાદજીના જેવા રૂડા સંસ્કારો આવે અને આપણે પણ એવા ભક્ત થઈએ એવો પ્રયાસ કરવો સહજાનંદી પ્રહલાદ તો ગણી ન શકાય એટલા બધા છે પણ આપણી પાસે એનો ટાઈમ નથી ક્યારેક મહારાજ મેળ પાડશે મેળી ગામના હીરા ભગત સાત જ વર્ષના હતા અને એના પિતાએ એવું કીધું કે હું હીરણા પૂછું માટે તને મારી નાખીશ આ કે હું પ્રહલાદ છું મારી નાખું બાકી હું ભગવાનને મૂકવાનો નથી અને ગાડાની અંદર વજન અને બળદને ગળે ગળે બાંધવાનું જોતર આ બાંધ્યું અને પછી હાથમાં પરોણી લઈને એમ કીધું કે આ ભરને ઉછાળી મૂકું તો અહીંયા ને અહીંયા જીભ નીકળી જશે ને મોત થશે ને કાં સ્વામિનારાયણને મૂકી દે આ કે આમ તાકાત હોય ને તો મારી નાખો અને એણે એ ભર ભરેલો એને આમ ઠાલવી નાખ્યો એટલે જોતર આના ગળામાં બેસી ગયું મોટી જીભ નીકળી ગઈ અને એ જ વખતે આકાશમાંથી અજવાળા થયા ભગવાન શ્રી હરિ ત્યાં પ્રગટ થયા થોડો થોડા ઊંકારા સંભળાય છે મોતને આમ આંબની અણી મારા જ માથે હાથ મૂકીને કે છે ઘિરા તું તો ખરેખર હીરો નીકળ્યો આ સત્સંગને ખાતર તે શહીદી વોરેલી દે માટે તારી શું ઈચ્છા તું જે માગે તે આપું તો કે મારે અહીંયા હિરણ કેશીપુરના રાજમાં રહેવું જ નથી મારે ગઢડાઈ નથી આવું મને તમે તમારા ધામ ભેગો કરી દો મને જીવવામાં કોઈ રસ નથી અને ભગવાન શ્રી હરિએ એને છેલ્લે જળ પાયું માખણમાંથી વાળ ખેંચે એમ આના આત્માને ખેંચી ધામમાં મોકલી દીધો થોડા વર્ષો પછી ગુણાતીતાનંદ સ્વામી એ મેળી ગામના પાદરથી નીકળ્યા પાદરમાં કૂવો સંતોને તરસ લાગી એટલે કહે છે કે સ્વામી આપણે અહીંયા પાણી પીતા જઈએ ગુણાતીતાનંદ સ્વામી કે આ ગામનું પાણી ન પીવાય અહીંયા આપણો એક સહજાનંદી પ્રહલાદ શહીદ થઈ ગયો છે ભગવાનનો કેવો ભક્ત સાવ નાનો પાંચ સાત વર્ષનો બાલુડો અને એને એના પિતા ઈરને કહી જેવા એણે ગળે ફાંસો આપીને મારી નાખો માટે સત્સંગીએ આ ગામનું પાણી ન પીવાય ગુણાતીતાનંદ સ્વામી એક ગામનું પાણી પીધું નથી તો આટલા નાના નાના હતા છતાંય આવી હિંમત રાખી અને જો એણે ભગવાન ભજ્યા હોય તો આપણે પણ સંસારની અંદર આવતા સુખ દુઃખ એનો સામનો કરી અને પરમાત્માની ભજનની ખુમારી રાખવી બહુ જરૂરી છે અને એ વાત આપણને આ પ્રહલાદજીનું આખ્યાન શીખવાડે છે તો આ પ્રહલાદજીના આખ્યાનની પૂર્ણાહુતિ સાથે અત્યારની કથાને વિરામ